એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી, પેલા દુકાન વાળાને કહે બ્રા આપો ને, પેલા કીધું કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકવા એટલે જોઈને કહી દઉં, એટલે 80 ની, એટલે 36 ની મૂકી, કે ઓહ ટુ બિગ, 34 મૂકી કે નાની બતાવો, 32 મૂકી કે નાની બતાવો, 30 મૂકી મોટી પડશે, 28 મૂકી નાની બતાવો, 26 મૂકી કાંઈ મોટી છે, 24 મૂકી કે નાની બતાવો. પેલો દુકાનવાળો બોકડે ઘાસ બેંચો મગજ મારી, એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસિલની ટ્યુબ કાઢીને કીધું, લે બેબી આ લગાવ છે, ખીલ થયા છે, તને મટી જશે, ખીલ થયા છે, બેન્ચર બ્રા લેવા આવી છું. અને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા, એ દુકાને જઈને કે પેલી છોકરી કાંટો પૂછી કે કોન્ડમ આલો, તો પેલી કે કઈ સાઈઝ, ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી, કે આવો અંદર, અને પાછળ લઈ ગયા ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું, અને પેલી આને કીધું 6 ઇંચ, કે હા, કે કેટલી આપું, કે ડઝન આપ, ડઝન લઈને બહાર નીકળ્યો, બહાર નીકળ્યો ત્યાં પેલો અતુલ મળ્યો, નામ તો બધા ખબર પડી જાય, એણે અતુલને કીધું કે અતુલ છોડ્યા પેલી દુકાનમાં જબરું છે, તો કે શું, કે આપણે જેમ કે કોન્ડમ આલ તો પેલું કે કઈ સાઈઝ, તો આપણે કઈ ખબર નથી, કે અંદર ગાલવા દે, ગલાઈ દે, અને પછી સાઈઝ કરીને આપણે જોઈએ એટલી આપે, આ કેટલા હું જોઉં, તો આ ગયો, આ જેમ કે કોન્ડમ કઈ સાઈઝ, સોરી સાઈઝ ખબર નથી, અંદર આવું ખોલીને ઊંચું કે ગાલ્યું, આને પેલી કીધું કે 8 ઇંચ, તો કહેશે કે કેટલી આપું, હા, કે લેવી કોને છે બેન્ચો, તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો, પેલા ઇન્ડિયાની નિરોધ આપી, તે કેટલા નહીં છે, કે 5 રૂપિયાની 5, બહુ ચીપ છે, કોઈ સારી આઈટમ બતાવો, તો સારી લેવા અંદર ગયો, દરમાં પેલા 12 બહેણી હતી ને, એમને એક બહેણી ખોલી, 2 ચિંગમ મોડા મૂકીને 2 ખિસ્સા મૂકી, પેલો લઈને કાલો કોઈનોર, આ કેટલા નહીં, કે 10 રૂપિયાની 3, આ ચીપ છે યાર, સારી આઈટમ બતાવો યાર, તો ફરી અંદર લેવા ગયો, ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોડામાં 3 ખિસ્સામાં, પેલો ફરી લઈને આવ, આ લઈ જાઓ, કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન, કા કેટલા ને, 25 રૂપિયાની, કે કેટલી આવે, કેટલી, કે 3, બહુ મોંઘી છે યાર, કે તમારે લેવું છે કે નહીં, કે પત્ર ચોદો જો મોંઘી બતાવું છું, હારી બતાવું છું, મોંઘી લાગે છે, સસ્તી ગમતી નથી, યુ મેકઅપ યુઅર માઇન્ડ, યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ, શ્યોર આઈ વોન્ટ ટુ બાય ઇટ, મેક ઇટ રીઝનેબલ, 22 રાખ, હું લઈ લઉં. પેલો કે ના સાહેબ, અહીંયા પેકેટ 2 રૂપિયા અમને માણ મળે, એમાં 3 ઓછા કરું, તો કે તમારે લઈ જવી હોય તો હમણાં અમારી સ્પેશિયલ ડીલમાં લઈ જાઓ, તો શું છે ડીલ, તો કે તારે 25 આપીને 3 લઈ જાઓ, અઠવાડિયામાં વાપરેલી પાછી લાવો, 10 રૂપિયા રિબેટ, તો કે શ્યોર, તો કે અઠવાડિયામાં આપી જવાની, તો કે શ્યોર, તો પેલો લઈ ગયો, અઠવાડિયામાં 3 પાછી લાવ્યો, પેલા ચેક કરી લીધું, ને પછી ડ્રોવર ખેંચીને 10 ની નોટ કાઢીને આપી, પેલું કે એક્સક્યુઝ મી, કે તમે વાપરેલી પાછી લો છો તો તમે એને રીઓપન કરીને, રીવોશ કરીને, રીપે કરીને વેચો છો, પેલો કે ના ના ચોદ્યા, અમે એની ચિંગમ બનાવી બારી બહેણી મૂકીએ છીએ. કોન્ડમબેન મૂઠ્યું મારે, એમાં પછી મૂઠ્યું પતી જાય ને, એટલે કોન્ડમ કાઢી ગાંઠ મારી ઘરમાં તાર હતા એની ઉપર ભરાઈ દે, જોત જોતા એમના ઘરમાં 30-40 જેમ તોરણ જેવું થઈ ગયું. એટલે એકવાર મારા તમારા જેવા પૂછ્યું, સરદાર યે સબ ક્યાં હૈ, સરદાર કે યે સબ વો બચ્ચા હૈ જિનકો માં કા પ્યાર નહીં મિલા. એક ક્રિશ્ચન નન પ્રેગ્નન્ટ થઈ ગઈ, પેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓળખે ભાઈ, તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું, કે તાર પેટ ઉપર સોજા ચડ્યા, પેલી કે ના બી સોજા ચડ્યા. હવે જે આવે છે, ધીસ વન ઓફ ધ ટોપ 10, 4 નન મરીને ઉપર ગઈ, 4 નન. એટલે ભગવાન પૂછ્યું, કોણ છો ને અહીંયા કેમ ઉભા છો સ્વર્ગના ગેટ ઉપર, પેલી કે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ, એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઉભા છીએ. ભગવાન કે શ્યોર, તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈ પૂછવું પડશે, તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું ખરાબ જાણે અજાણે ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે, અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ, કેટેગરી આપીશ. તો પહેલી નનને પૂછ્યું, તારે કંઈ કન્ફેસ કરવું છે, પેલી કહે, તો કે શું, તમે એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું, ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે, ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ, આ પાપ તારી આંખનું છે,
તો પાટણ હોલી વોટરનો પોન છે, ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખ, પવિત્ર થઈ જા. પેલી હોટલ હોલી વોટરના પોનમાં આંખ ધોવા ગઈ, બીજીને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરું છે? બીજી કહે કે શું, કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું, તો પાપ પણ તારા હાથથી થયેલું છે, તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખા ધોઈ નાખ, હાથ પવિત્ર કરી નાખ, તું બી કેટેગરીમાં જા. બીજી હાથ ધોવા કહીને તો ત્રીજી ચોથી ઝઘડે, તો ભગવાન કંઈ ઝઘડવાનું નહીં, જે પ્રોબ્લેમ અહીં આવીને મને મારી પાસે આવીને કહો. એટલે બે જણીઓ પાસે આવીને એટલે ચોથી ભગવાને કહે, ભગવાન આ ત્રીજીને હું ક્યારની કહું છું કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું. અમદાવાદમાં કોમર્સ કોલેજ છે, એ કોમર્સ કોલેજ પહેલી કોલેજ છે, અને પછી લાઇનમાં બધી કોલેજો શરૂ થાય છે, અને છેલ્લે યુનિવર્સિટીનું ટાવરવાળું બિલ્ડિંગ આવે છે, આખો એજ્યુકેશન એરિયા કહેવાય છે, યુનિવર્સિટી કેમ્પસ એરિયા કહેવાય છે. કોમર્સ કોલેજ રોડ ઉપર છે, ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ બાંકડા મૂકેલા છે બેન્ચીસ, ક્યાં પડે ડોહાઓ નવરા પડે ત્યાં ઈંડે. એક વાર ચાર વાગે ડોહો બેઠેલો, એક જુવાનીઓ ગયો, જૈન કે કાકા કેટલા વાગ્યા? આ કાકા પાસે ઘડિયાળ નહોતું, કાકા પાસે ઘડિયાળ નહોતું, પણ બાજુમાં એક ગધેડો ઉભો હતો. તો કાકાએ ગધેડાને લખોટા ઊંચા કરીને કે 4:10 થઈ. એટલે કે બેન છોડ આ કેવી રીતે કહે, જયારે ઘડિયાળ લઈને લખોટા ઊંચા કરીને ટાઈમ કહે છે? એટલે 20 મિનિટમાં પાછવા કાકા કેટલા વાગ્યા? કાકાએ ફરી કીધું કે 4:30 થયા. એટલે કે ચોમા છે. 1/2 કલાકમાં પાછવા કાકા કેટલા વાગ્યા? કાકા કે 5 વાગ્યા. છોકરો કે કાકા આઈ ડોન્ટ બિલીવ, સાલું તમારી પાસે ઘડિયાળ નથી, તમે 3:30 વાર લખોટા ઊંચા કરીને 7 ટાઈમ કહો છો, એવી તમારી પાસે કઈ આર્ટ છે? એવી કઈ વિદ્યા છે? કાકા કે ભોજડીને એવી કોઈ વિદ્યા કે આર્ટ નથી. આ બાંકડામાં બેઠા બેઠા યુનિવર્સિટીના ટાવર હામું જોવામાં આ લખોટા નડે છે, ઊંચા કરીને જોઈ લઉં છું. એક ભાઈબંધ એના બીજા ભાઈબંધને કે તારી બૈરાના કુલે હાથ ફરીને ચૂંટલી ભરવા દે ને તો તને 10,000 આલુ. કે છોડ્યા શું બોલ્યો? કે તારી વાઇફના કુલા ઉપર હાથ ફેરીને ચૂંટલી ભરવા દે ને 10,000 આપું. બોલ. કે છોડ્યા કઈ ભાન પડે તો શું બોલે છે? એટલે કે મને ભાન પડે છે, પણ તું એક વસ્તુ સાંભળ, મારો કોઈ બીજો ખરાબ ઇરાદો નથી, કોઈ ખરાબ વિચાર નથી, ને એવો તો છોડ્યા તું ઉભો રહે છે, પણ ખોટી સફાઈ ના તો કે 10,000 કે નાની રકમ નથી. અને પૂછજો તારી વાઇફને, પછી મને કહે છે. પેલા ગયા જેને વાઇફને કીધું, પેલો મારો ભાઈબંધ આવું, હા તમારા ભાન ના પડે એવું ના બોલાય. તો કે ના, એને એવું કીધું કે તું જોડે ઉભો રહે છે, મારો બીજો કોઈ ઇરાદો ખરાબ નથી, અને હું બીજું કશું જ નહીં કરું, અને 10,000 નાની રકમ નથી. વાઇફ કે હા વાત સાચી છે, 10,000 નાની રકમ નથી, કે ડબલ ડોરનું ફ્રીજ લેવું છે 6 મહિનાથી, અને લેવાતો નથી, તો જો આવું થાય તો 10,000 ફ્રીજ આવી જાય, પણ તમે જોડે ઉભા રહે છો. તો કે હા શ્યોર ઉભો રહીશ. પેલા તેને બહેરીને કીધું કે, અને ભાઈબંધને કીધું કે આવજે પરમદાડે. તો આવ્યો પરમદાડે, તો કે આ રહી મારી વાઈફ. ઘાઘરો ચોકી ચડ્ડી કાઢી કુલા ઉપર 10 મિનિટ હાથ ધોર્યો. હવે સુધી ચૂંટલી પર ને કદાચ ચૂંટલી કાંતી પૂરું બોસ 10,000 ની સગવડ જ નથી થઈ ગઈ. હા અમદાવાદ. બે ભાઈબંધો વાત કરે. એક ભાઈબંધ બીજાને કે તારી બૈરીન ભોસ આડી છે. એટલે ક્યાં તક આ બધાને બૈરા નામ અને તારી બૈરીન આમાં આડી છે? તો કે ચોદે તું કોણ કહેનારો? રાત દડો હું ચોદું તને કેવી રીતે ખબર? કે તું ચોદે નરમ ચોદે ને ઉંદરમાં આડીઓ તું ઉભી લોડું જાય તો તને કેવી રીતે ખબર પડી આડી છે? કે તારી બૈરીન ચાલુ પછી. કે ચલ ચલ ચોદું ચાર ઉપરથી કઈ ભોસડા કહેવાતા હશે? આડી છે. પેલો કે ના ઉભી છે. પેલો કે આડી છે ઉભી છે ઝઘડ્યા તો બોલ લગાય સરહદ. પેલો કે 100-100 ની સરહદ. તો કે આ બેન છે ચલ 100-100 ની સરહદ. પેલાનું કે 100 રૂપિયા ફેંકી દઉં પાણી બૈરીને ભૂસતો જોઈશું. તો કે બોલ ક્યારે આવું? છે કે કાલે આય. તો બોલો કે બીજે દડા તારે દાડે વાઇફને પહેલેથી બધી રીતે તૈયાર કરી નાખેલી, કંદર નીકળ ના પહેરતી, મિની સ્કર્ટ પહેરીને ફરજે, પેલી મિની સ્કર્ટ પહેરીને આટા મારે, પેલા તો હમણાં ખોલીને બતાવી દેશે. તો પેલા તો ધીરે એને વાઇફને કે આમ સાઇન કરી. તો પેલી ઘરમાં ફર્સ્ટ ફ્લોર હતો ને, પહેલો માળ, ત્યાં આગળ પગથિયા ચડીને ગઈ અને નીચે ઉતરીને તો પગથિયા ઉતરવાની જગ્યાએ પેલી જે રેલિંગ હોય ને કઠેડો,
એ કઠેડાની ઉપર રેલિંગ ઉપર બે પગ આજુબાજુ રાખીને નાના છોકરા સ્લાઇડ કરે ને લપસણી ખાય ને એટલે લપસીને આવી કઈ નીચે આવી ગઈ. પેલા કીધું બસ સુધી ખબર પડી ગઈ ને આડી નથી ઉભી છે. એટલે પેલા જોવા તો મળ્યું નથી કે ભોસડી ના જોવાની સી જરૂર છે, સીધી હતી એટલે તો કઈ આવી ગઈ કે આડી હોત આડી તો ના હતા. એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડોક્ટર પાસે ગયો, ડોક્ટર મને નીચે પ્રોબ્લેમ છે. જો કે છોદા એ નીચે પ્રોબ્લેમ વાળા જ આવે છે, તું ખોલીને બતાવે. આ ખોલીને બતાવીશ તો તમને હસવું આવશે. ડોક્ટર કે 10 વર્ષથી મારું ક્લિનિક છે, સવારે 4 કલાક, સાંજે 3 કલાક, 7 કલાક અહીં બેસું છું, એવરેજ 20 લોડા રોજના જોઉં છું. 10 વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી. અત્યારથી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે. પેલો કે જો તું એવી ચેલેન્જ જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું, જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં, દવાઈ ફરી આપીશ, પણ તારે ખોલવું તો પડશે. તો પેલા તો પાટલાનું ખોલ્યું ને તો નીચેનું લોડું અગરબત્તી લબરતી ને એટલું પતલું, અગરબત્તી લબરતી એવું જ લાગે. તો ડોક્ટર હસી પડી જોતા તને હસાઈ દીધો કે હા ચાલ આ તો જોઈ લીધું, પણ તને પ્રોબ્લેમ શું છે કે એ પેલો કે અઠવાડિયાથી છે ને ડોક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે. સોજો ચડી અગરબત્તી જેવું થયેલું તો ઓરિજિનલ દાગીનો શું હશે? હળી શેના ડોક્ટર? શેના ડોક્ટર? એટલે ઇન્ટરનલ મેડિસિન, ઇન્ટરનલ મેડિસિન કે ફેમિલી પ્રેક્ટિસ. પણ ડોક્ટરની લાઇનમાં સારામાં સારી લાઇન કહીએ ખબર? ડોક્ટરની લાઇનમાં સારામાં સારી ના ગાયનોકોલોજી ઘેલચોદમ ઘેલચોદી લાઇન. ગાયનોકોલોજી તો ખરાબમાં ખરાબ લાઇન સાહેબ. ના એનું કારણ કહું શા માટે ઘેલચોદી લાઇન ગાયનોકોલોજી સારામાં સારી લાઇન કોઈ હોય ને તો ડર્મેટોલોજી, ચામડીના રોગોની. કે એમાં કોઈ રાત કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં, રોગ જલ્દી મટે નહીં, ડોક્ટરની ભૂલથી દર્દી મરે નહીં. અને ઘેલચોદામાં ઘેલચોદી છે ને ગાયનેકોલોજીસ્ટ, કારણ કે જે કણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદુ પ્રોબ્લેમ હોતો હોય. સાચી વાત ને? હા હા ધર્મેશ અહીંયા. અને આ એક બહુ મજાની વાત છે, બહુ ઊંચો જોક છે, બહુ ઊંચો. દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુક્રાણુ હોય, સ્પર્મ જેને કહેવાય, જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની, છોકરું પેદા કરવાની તાકાત એ સ્પર્મમાં હોય. એક લોડામાં બે સ્પર્મ વાતો કરે, એક સ્પર્મ બીજાને કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ દેન વોટ યુ વિલ લાઇક ટુ બી? પેલો કહો ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ દેન આઈ વુડ લાઇક ટુ બી એ ન્યુરોસર્જન. તો પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ ફર્ટિલાઇઝ દેન વોટ યુ વુડ લાઇક ટુ બી? પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ દેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર. તો કોમ્પ્યુટર એન્જિનિયર અને ન્યુરોસર્જનની વાત ચાલતી હતી ને, એમાં જેનું લોડું હતું ને એનું મુઠ્ઠું માર્યું. એટલે મુઠ્ઠું માર્યું એટલે વીડિયો બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર, ગટરમાં જવા માંડ્યું. ગટરમાં જતું હતું તો એક સ્પર્મ બીજાને કે ભેણ ચોદ કેરિયરની બા ચોદી ગઈ. એક બાપુ અહીંયા અમેરિકા આવેલા, આપણા રાજેશભાઈના ગેસ્ટ બનેલા. રાજેશભાઈ એમને બધું આ ડિઝનીલેન્ડ બધું ફરવા લઈ જતા હતા. બાપુ કે આ રાજેશ મારે આ બધું કાંઈ નથી જોવું, આ બધું નાના છોકરાને મજા આવે.
આ મને તારે બતાવવું હોય તો મને અહીંથી કોઈ ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસવું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે હાચવે ને કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે. આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં અને તા બાપુ એલું ગાય દોવાનું મશીન જોયું. હાલ એટલે કે આ હારા મારું કે આ સાર ટોટા આ ચાર આંચળે ચડાવી દેવી મશીન સ્વિચ ચાલુ કરી દીધું એટલે ઓલું આમ ઓટોમેટિક આમ આમ દોવાય અને બોગણા ભરી જાય ગયા. કે રાજેશ મારે આવું મશીન દેશમાં લઈ જવું છે કે દેશમાં તમારે ભળવાર દોવા ના આવે કે આવે પણ એમની દાંડીઓ બહુ થઈ ગઈ છે કોક દી ન આવે ને તો ભોજડીનો છૂટા જ કરી દઉં આ મશીન ચડાવી દઉં જો ફાઈ ગયો તો હો મશીન મંગાવી લઉં બધા નવરા કરી નાખું. એ બાપુ લઈ જાઓ એટલે લઈ જાઓ હું અપાવું. તો હમણાં $1000 મશીન બાપુને ગિફ્ટ આપ્યું. બાપુ તો મશીન લઈને ગયા. મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા બાપુને એક એવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મૂઠ્યું મરાય. એટલે એક ટોટો અહીં લગાવીને ફૂલછા અખ્યા બોલીને બાપુ બેસી ગયા. મશીન ચાલુ થઈ ગયું. એક વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા. મશીન બંધ જ ના થાય ચાલુ. બીજી વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા. મશીન બંધ જ ના થાય મશીન ચાલુ. ત્રીજી વારમાં તો બાપુને ભેંચો પરસ્યો વળી ગયો. મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા. રાતા પીળા થાય ને રાડું નાખે કે આ ભોસડીનું બંધ નતું હતું કોઈ બચાવવા બાપલા કોઈ બચાવવા મરાણા. હવે એવા રૂમમાં અંદર હલવાના હતા કોઈને અવાજ ના આવે. બાપુ કે ભેંસો મરાણા છે તમે શું કરવું. તે રાજેશને ફોન કર્યો રાતના. રાજેશ ભાઈ કે શું થયું બાપુ. કે ભલે તારાવાળું મશીન ભોસડીનું કે ઈ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો તો એક ટોટો અહીં નીચે ચોંટાડીને બેઠો છું અને બે વાર તો પચ્યું અને આ મશીન ભોસડીને બંધ નથી થતું કે આવાનું શું કરવું કે. એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો અમે ઇન્સ્ટ્રકશન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર 5 લિટર્સ. એ છોકરાના બાપને ચોટતા જોઈ ગયો. એને ખબર નહીં પડી બાપા શું કરે છે. એના બાપાને ઇનોસન્ટલી પૂછ્યું કે પપ્પા પપ્પા આ શું કરો છો. બાપાને દુકાન ક્યાં સીધું શીખવાડ્યું કે તારી મમ્મી ગેસ પૂરું છું તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મી એવરેજ ચેક કરાવો બપોર તો બાજુવાળા અંકલ પૂરીને ગયા છે. એ છોકરાના બાપ જોડે રોડ ઉપર ચાલતો ચાલતો જતો હતો. કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. તો છોકરો પપ્પા કે પપ્પા પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે યાર. એને તો કાને ના શીખવાડ્યા કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. છોકરો ગુસ્સે થઈ ગયા કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી. એક બાવો ભીખ માગતા માગતા રાનના ઘરમાં ઘૂસી ગયો. એની ખબર નહીં આ રાનનું ઘર છે. તો બધાને ઘેર જઈને બોલે એમ બોલે ભિક્ષાન દેહી માતા ભિક્ષાન દેહી માતા. એટલે તો રાણ દર્દીને ઘાઘરો ઊંચો કર્યો. એટલે બાવો નીચે જઈને કે ઓહો નહીં માતા નહીં માતા. તે રાણ કે પૂરે ગાંવ કા માતા હે તેરા ક્યો નહીં માતા. અમેરિકા એક નંબરનો ચોટકણ્યો દેશ છે. શોધવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા વાયગ્રા. નવી નવી વાયગ્રા ને ત્યાં ઘણા ચોદવો તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા. ગમે ત્યાં ચાન્સ મળે તો ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂજર્સીમાં એક છોકરાએ એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા ને થોડું પરચુરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. ટોલ બુથ આવ્યો તો એને ગાડી ઉભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા. તો નાખવા તો ઉતળમાં 2 વાયગ્રાઈ ગઈ. બેંચો પેલો દંડો ઊંચો થઈ ગયો. બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ.